નમસ્કાર, જેનેસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો દીવની. દીવમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું. દીવમાં કોરોનાનો એક પણ કેસ ના ઉદ્ભવે તે માટે દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, જિલ્લા પંચાયત સીઈઓ વૈભવ રિખારી, તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ અને કોરોના વોરિયર્સ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે અને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે માટે ગ્રાઉન્ડ સ્તરનું કામ કરી રહ્યા છે. ત્યારે દીવમાં ઈદના દિવસે ભાજપના અગ્રણી બિપિન શાહ, અગ્રણી વેપારી અબુ બકર કાસમાણી, નિવૃત્ત શિક્ષક દીપક શાહ, પત્રકાર શકીલ કાસમાણી, દીવ સાઈડના ઇન્સિડેન્ટ કમાન્ડર દિલાવર મંસૂરી તેમજ ટીમના ડીએમસી એન્જિનિયર સતીશ ચૌહાણ, વિદ્યુત વિભાગ કર્મી ઇકબાલભાઈ, ફોરેસ્ટ ગાર્ડ પ્રશાંત અને ડ્રાઈવર તેજસ કિરીટકુમારનો ફૂલહારથી સન્માન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઈદના દિવસે જાહેર રજા હોવા છતાં દરેક ઇન્સિડેન્ટ કમાન્ડરો અને કર્મચારીઓ કોવિડ-19માં ફરજ બજાવી રહ્યા છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. હું શકીલ કાસમાણી, પત્રકાર છું. આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે. આજે દરેક મુસ્લિમો આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી રહ્યા છે. દીવમાં હિન્દુ મુસ્લિમ એક સાથે ઈદની ઉજવણી કરી રહ્યા છે. આજે આપણા દીવમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, જે પ્રશાસનને આભારી છે. ખાસ કરીને મેડમ સલોની રાય અને દરેક અધિકારીઓ તંતોર મહેનત કરી રહ્યા છે કે કોરોનાનો એક પણ કેસ દીવમાં ન બને. અત્યારે કોરોના વાયરસ સંદર્ભે જેટલા પણ ઇન્સિડેન્ટ ઓફિસરો, જેટલા બી કર્મીઓ જે કામ કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું, સેનિટાઇઝર બધાનો એમાં સમાવેશ થાય છે, એમાં આજે ઈદ ઉલ ફિત્રનો ખાસ દિવસ હોય તેના હિસાબે ઇન્સિડેન્ટ ઓફિસર દિલાવર મંસૂરી સાહેબ તેમજ અન્ય કર્મીઓનું મુસ્લિમ બિરાદરોએ ફૂલહારથી સન્માન કર્યું અને તેમના માનમાં ફૂલ પાથરા અને આ રીતે ઈદની ખુશી ઉજવણી કરી.